આયુર્વેદિક ઔષધોમાં હળદર અનેક રોગના ગુણકારી હોવાનું માનવામાં આવે છે શરદી કફ ઉપરાંત ચામડીના રોગમાં રાહત આપતી હળદર કોરોનાના સમયમાં ઉકાળામાં ખૂબ ઉપયોગમાં લેવામાં આવી હતી રસોઈમાં મોટે ભાગે વપરાતા મસાલામાં હળદર રસોઈને સ્વાદિષ્ટ અને રંગ આપવામાં મદદરૂપ બને છે રાજકોટથી આશરે ચાલીસ કિલોમીટર નજીક ભંડારીયાના ખેડૂત વલ્લભભાઈ પટેલે જણાવે છે કે જ્યારે પ્રાકૃતિક ખેતી વિશે જાણ્યું ત્યારે ઓર્ગેનિક હળદરના ઉત્પાદનનો વિચાર આવ્યો હતો સામાન્ય રીતે બજારમાં મળતી હળદર રાસાયણિક ખાતર દ્વારા તૈયાર થતી હોય છે લોકોને સ્વાસ્થ્ય માટે વધુ ગુણકારી અને સસ્તી કિંમતે ચોખ્ખો માલ મળી રહે તે માટે ઓર્ગેનિક હળદરના ઉત્પાદનનું અભિયાન શરૂ કર્યું પ્રાકૃતિક પદ્ધતિથી હળદર ખેતી અંગેની સફળ અંગે વલ્લભભાઈ વધુમાં જણાવ્યું કે મેં આજથી પાંચ વર્ષ પહેલા પાંચ વીઘામાં હળદરની પ્રાકૃતિક ખેતીનો પ્રયોગ શરૂ કર્યો હળદરની વાવણી માટે ખાસ પાળા ઉભા કરવા સુરતથી ટ્રેક્ટર અને ચાસ પાડવાની સાધન સામગ્રી મંગાવી ઢોળા ઉભા કરી તેમાં હળદરની ગાંઠો જે બિયારણ કહેવાય તેનું વાવેતર કર્યું હળદરના ઉગતા આઠ મહિના જેટલો સમય લાગ્યા અને તેને ટપક પદ્ધતિથી પાણી આપીને ઉગાડવી પડી તેઓએ વધુમાં જણાવે છે કે એક રોપામાંથી આશરે બે કિલો જેટલી લીલી હળદરનું ઉત્પાદન મારું ગામ ભંડારિયા વલ્લભભાઈ આપલિયા ઓર્ગેનિક ખેતી હળદર માટે હું કરું છું હજુ પાંચ વર્ષ થયા ઉત્પાદનમાં સારું મળે છે કોઈ વસ્તુમાં ઓર્ગેનિક જ બધી વાપરવાનું થાય રાસાયણિક કાંઈ વાપરવામાં થતું નથી બરાબર હવે કાયમી માટે જે આ ખેતી કરવી હોય તો સારું હું એકવાર કૃષિ મેળામાં ગયો હતો ત્યાંથી મને માહિતી મળી કે ઓર્ગેનિક હળદર બનાવો સારો ઉત્પાદન આવશે સારી હળદર બનશે હો એટલે એમાં બહુ ફાયદો છે મારા માટે અને ખેડૂતભાઈઓ ગમે તે કરે ઓર્ગેનિક ખેતી કરે એના માટે સારામાં સારું છે બરાબર હવે અમે વિસારી થોડું ઓલું છે પણ હવે નકર ઓર્ગેનિક ખેતી માટે ખેડૂતભાઈઓને વધારે પડતું કરવું પડે એવું છે આ હળદરની ખેતી માટે બ્લેડ બહુ સારી બાંધવી પડે દોઢ ફૂટ કાઠારી બે ફૂટ પખતી એની માટે હળદર તમે માથે વાવો ને તો ઉત્પાદન બહુ સારું મળે છે એક વીઘાની અંદર ચારસો મન લીલી હળદર નીકળે છે એટલે હવે જો પાકીને કમ્પ્લીટ બોઇલર કરીને તમે કરો એટલે પાંત્રીસ થી ચાલી મન પાવડર બને છે એટલે એમ ઉત્પાદનમાં સારું જ છે બ્લેડ કરીને જ વાવવી પડે ઓમ સીધી વાવો તો હળદર બને નહીં બ્લેડ જ દોઢ ફૂટ કાંઠા રે બે ફૂટ પગથી કરવાની થાય હળદર જે કાંઈ આ છે ઓર્ગેનિક સ્વાદ એનો અને ગુણકારક છે કાયમી માટે અમે જો આ પ્લાસ્ટિકની કોથરીમાં પેકિંગ કરતા હતા બે વર્ષ સમય એમાં વેચું પણ સોટી જતું તેલ બારું આવી જતું હતું પ્લાસ્ટિકની કોથરીની અંદર એટલું એની અંદર ગુણકારક છે તેલની વસ્તુ વધારે છે ઓર્ગેનિકને બનાવવા માટેની તેલની હળદરની અંદર વધારે ગુણકારક છે અમે કોઈ પણ વસ્તુ આ હળદરની માટે કોઈ રાસાયણિક ખાતર કોઈ વસ્તુ વાપરતા નથી અમે ગૌમૂતર વડલાની માટી ડેમની માટી અને ગાયનું છાણ એ સિવાય કોઈ વસ્તુ અમે એમાં પાતા નથી કોઈ પણ છટકાવો એમાં બીજો કરતા નથી છટકાવ કરી તો લીંબોરિયનું જે કાંઈ હોય એ ભેરવેલું હોય ને જીવ અમૃત એને હળદર ઉપર છટકાવ કરી બીજો કોઈ પણ છટકાવ કરતા નથી અમે સારું ગુણવત્તાવાળું જે કાંઈ આ ઓર્ગેનિક જે કરીને એટલે સારામાં સારી ગુણવત્તાવાળી હળદર અમે ઓર્ગેનિકનું ઉત્પાદન કરી છે અને લોકો અમારી પાસેથી કાયમી લઈ જાય છે અહીંથી ઘર બેઠા રોડ ઉપર મારે વાડી છે જ્યાં મેં બોર્ડ માર્યું છે હળદરનું અને મને સર્ટિફિકેટ મળ્યું છે ઓર્ગેનિકનું કે આમાં મારું કોઈ પણ રાસાયણિક ખાતર એમાં છે નહીં હું જે અડદર આ બનાવીને વેસું છું મારું ઘરનું જ પ્રોડેક્ટ છે દરીને ઘીરે બેઠા જ હું વેસું છું વાડીએ મારે છે ગંટી અને મને પ્રોજેક્ટ એમાં સારો મળે છે ગુણવત્તાવાળો જો નથી બળતી નહીં કાંઈ તેલના ટકા જે છે ને એ વધારે વધારે હળદરમાં તેલના ટકા છે પ્લાસ્ટિકની કોથરીમાં તમે ભરી દો ને તો એનું બારું તેલ આવી જાય પંદરથી મારે હળદર પડી હોય ને તો તેલ સોટી જાય છે હળદર અમે આમાં પેકિંગ પેક થઈ જઈશ અમે જે કયા ગુણવત્તાવાળી વસ્તુ કરીએ એટલે લોકો માટે સારામાં સારી વસ્તુ આપીએ છીએ એને કોઈને કાંઈ પણ બીજી ઓલું ન રહીએ કે આ ડુપ્લિકેટ છે કે ઓલું છે કે એ વસ્તુ નથી સારામાં સારી ગુણવત્તાવાળી વસ્તુ છે લાખ રૂપિયાની મારે આવક થાય ખર્ચો કાઢતા એક વીઘામાંથી પ્રોડેક્ટ હું મારે ઘરે કરું એટલે એટલું થાય હું કોઈ વેપારીને આપતો નથી હું વેપારીને આપી દઈ તો એ તો કાંઈ આપવાનું નથી કેટલાય વેપારી મારી પાસે માગવા આવે છે કે મને આપી દો હળદર મને આપી દ્યો પણ મેં કોઈ દી આપી નથી પાંચ વર્ષ હું મારે ઘરે જાય કણે બેઠા રોડે બેઠા જ હું વેસાઈ જઈશ મારી